સમનાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સમણાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જી આઈ એસ ઓનલાઈન ગુરુકુળમાં હું રવિ જોશી આપ સર્વે વિદ્યાર્થીઓનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આંકડા શાસ્ત્ર ભાગ એકની અંદર ચેપ્ટર નંબર બે સુરેખ સ સંબંધમાં ટૂંકા દાખલાની ગણતરી કરતા હતા આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ટૂંકા દાખલા જ ગણવાના છે આજે આપણે અંદર સેક્શન ડી અને એમાં જોઈએ છીએ દાખલા નંબર વિદ્યાર્થી મિત્રો દરેક પોતપોતાની ટેક્સ્ટબુક પોતાની સાથે રાખશે જોઈએ આપણે રકમમાં પાંચ ઉમેદવારોને બે નિષ્ણાતોએ ક્રમ આપેલા છે આ એ મેં થોડીક શોર્ટમાં રકમ લખેલી છે તમે બરાબર જોજો કે પાંચ ઉમેદવાર છે અને બે નિષ્ણાતોએ એને ક્રમ આપેલા છે જો કઈ રીતના ક્રમ આપેલા છે આપણને આ રીતના કાઉન્સમાં લખેલું આપેલું છે તો આપણને કન્ફ્યુઝન કન્ફ્યુઝન થાય કે આ કઈ રીતના અને શું આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણને ક્રમ આપેલા છે જેમાં આ તમે જે કાઉન્સ જોઈ શકો છો એમાં જે પેલી પેલી જે સંખ્યા આવશે એ ચલ એક્સ ના ક્રમ છે એટલે કે આર ઓફ એક્સ અને જે બીજી બીજી સંખ્યા આવશે એ ચલ વાયના ક્રમ છે એને કહેવાય આર ઓફ વાય આપણે મેળવવાનું છે ક્રમાંક સ તો વિદ્યાર્થી મિત્રો ગણતરીની આપણે શરૂઆત કરીએ ચલો ક્રમ જે આપેલા છે એમાં ચલ એક્સના ક્રમ છે એને આપણે કહી દઈએ આર ઓફ એક્સ ફરી પાછું કહું છું કાઉસની અંદર જે પેલી પેલી સંખ્યા દેખાય છે એ ચલ એક્સના ક્રમ છે એને આપણે આર ઓફ એક્સ કહેશું તો લખતા જઈએ ચાલો આમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે પહેલી સંખ્યા અહીંયા ત્રણ પછી હવે બીજા કાઉસમાં તો ત્યાં પેલી સંખ્યા છે પાંચ ચલો એના પછી નેક્સ્ટ એક એના પછી નેક્સ્ટ બે એના પછી નેક્સ્ટ ચાર આવી રીતે ક્લિયર છે ઓકે ચલો એના પછી નેક્સ્ટ ચાલ વાયના ક્રમ એટલે કે આર ઓફ વાય તો હવે એમાં આપણે બીજી બીજી સંખ્યા લખતા જઈએ જે કાઉન્સની અંદર આપવામાં આવેલી છે તો એમાં લખેલું છે પાંચ એના પછી છે ચાર એના પછી અહીંયા બે ચલો એના પછી અહીંયા ત્રણ ને સૌથી છેલ્લે એક ચલો આટલું ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો આપણે આર ઓફ એક્સ અને આર ઓફ વાયની મદદથી આપણે ની કોલમ બનાવીએ છીએ ડી એટલે કે ડિફરન્સ ડિફરન્સ એટલે કે તફાવત અને તફાવત એટલે કે બાદ બાકી તો ડીનું સૂત્ર લખાયું છે આર ઓફ એક્સ માઇનસ આર ઓફ વાય ચલો બાદ બાકી કરતા જઈએ ત્રણ માંથી પાંચ જાય માઇનસ બે પાંચમાંથી ચાર જાય એક એક માંથી બે જાય માઇનસ એક બે માંથી ત્રણ જાય માઇનસ એક અને ચાર માંથી એક જાય એટલે કે ત્રણ વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં કહેલું કે ડીની કોલમનો ટોટલ હંમેશા ઝીરો થાય એટલે કે સીગમાં ડી હંમેશા ઝીરો ચેક કરી લેવાનું છે તો પ્લસનો ટોટલ તમે જુઓ ત્રણ ને એક ચાર એ પ્લસ ચાર અને માઇનસમાં ટોટલ માઇનસ બે માઇનસ એક અને માઇનસ એક એટલે કે માઇનસ ચાર તો પ્લસ ચાર ને માઇનસ ચાર ઝીરો ચાલો આગળ વધીએ એના પછીની આપણી કોલમ છે ડી સ્ક્વેરની તો સ્ક્વેર કરતા જઈએ માઇનસ બેનો વર્ગ ચાર એકનો વર્ગ એક એકનો વર્ગ એક એકનો વર્ગ એક અને ત્રણનો વર્ગ નવ ચલો ત્યાર કેલ્ક્યુલેટરની મદદથી સ્ક્વેર ની કોલમનો આપણે કરવાનો છે સરવાળો તો જોઈએ સરવાળો કેટલો છે તેર ચૌદ પંદર ને એક સોળ ચલો અહિયાં સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન ઓકે ક્લિયર છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૂત્ર મૂકીએ ક્રમાંક સ સંબંધાંક આરનું સૂત્ર છે આર બરાબર વન માઇનસ સિક્સ સિક ડી સ્કવેર છેદમાં એન ઇન્ટુ એન સ્કવેર માઇનસ વન હવે બધાને આવડી ગયું હશે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આમાં કિંમત મૂકીએ આ એક એમને માઇનસ આ છ એમ રાખશું સીગમા ડી સ્કવેર તો ડી સ્ક્વેરની કોલમનો ટોટલ જુઓ કેટલો મેડ્યો છે સોળ ચલો ત્યારબાદ બાદ એન તો જુઓ ટોટલ આપણે કેટલા ક્રમ આપ્યા છે પાંચ સુધી આપ્યા છે એટલે એન બરાબર પાંચ છે એન સ્ક્વેર એટલે કે પાંચનો વર્ગ માઇનસ એક આગળ વન માઇનસ સોળ ગુણ્યા છ એટલે કે છન્નું પાંચને એમનેમ રાખશું પાંચનો વર્ગ પચીસ માઇનસ એક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો એકને આપણે છેલ્લે સુધી એમનેમ રાખીએ છીએ સૌથી છેલ્લે આપણે એમાં સાદુરૂપ આપીએ છીએ ચાલો આગળ કરીએ वन मईनस चलो छन्नू ने एमनेम राखू पांच ने एमनेम राखू पचीस मईनस एक एट्ले चौबीस चलो आग नेक्स्ट छनु एम रा चौबीस गुण पांच एट्ले एक, एक सौ वीस चलो एक ने एमनेम राखसू ચલો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરની મદદથી છન્નું ને એકસો વીસ વડે ભાગવાના છે તો કેટલા મળે છે ઝીરો પોઈન્ટ આઠ અને ત્યારબાદ સૌથી છેલ્લે હવે આપણે એકમાંથી ઝીરો પોઈન્ટ આઠ ને બાદ કરશું એટલે કેટલા વધશે ઝીરો પોઈન્ટ બે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો દાખલા એકદમ સરળ હોય છે તમને ફક્ત વ્યવસ્થિત સૂત્રો આવડવા જોઈએ તો ઝીરો પોઈન્ટ જે છે એ આપણા ક્રમાંક સહસંબંધાંકનો જવાબ છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ દાખલો આપણે જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરનો આપણે બીજો દાખલો જોઈએ દરેક વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યે બે સેક્શન એફ પોતપોતાની ટેક્સ્ટ ટેક્સ્ટબુકમાં જોઈ લે જેમાં આજે આપણે દાખલા નંબર આઠ જોઈએ એક નૃત્યની સ્પર્ધામાં બે નૃત્યના ગુરુ છે નૃત્યકાર આપેલા છે અને તેમના નૃત્ય પરથી નીચે મુજબ ક્રમ આપે છે વિદ્યાર્થી મિત્રો તમે નીચે જોશો તો તમને એવું લાગશે કે આ ક્રમ આપ્યા છે કે એ બીસીડી આપી છે પણ અલગ રીતે આપેલું છે એટલા માટે જ આપણે દાખલો આજે લઈએ છીએ તો જુઓ એમાં ક્રમમાં એક થી છ ક્રમ આપી દીધા છે અને પેલા ગુરુ દ્વારા અને બીજા ગુરુ દ્વારા કોને કયો ક્રમ આપવામાં આવેલો છે એ વિગત આપેલી છે તો હવે આપણે આપણે ગણવાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આમાં અલગ રીતે ક્રમ છે એટલા માટે જ આજે આપણે દાખલો ગણીએ છીએ પહેલા ગુરુ દ્વારા આપેલ ક્રમને આર ઓફ એક્સ વડે અને બીજા ગુરુ દ્વારા આપેલ ક્રમને આર ઓફ વાય વડે દર્શાવતા ચાલો આટલું ક્લિયર આપણને ક્રમ આપ્યા છે પણ અલગ રીતે ક્રમ આપ્યા છે ખાસ સમજવાનું છે કે કઈ રીતના આપણે આમાં લખવાનું છે તો હવે આપણે કોલમ બનાવવાની શરૂઆત કરીએ ચાલો સૌથી પહેલા આપણે લખી નાખવાનું છે નૃત્યકાર બધા નૃત્યકારને આપણે આ રીતના લખી નાખવાના છે એ બી સી ડી ઈ અને એફ ચાલો આટલું ક્લિયર એના પછી આર ઓફ એક્સ અને આર ઓફ વાય આ બે કોલમ જે છે એને હવે આપણે કઈ રીતના લખવાની છે એને ખાસ સમજીએ રકમમાં ધ્યાન પેલા ગુરુ દ્વારા જે આપણને આપવામાં આવ્યું છે એના ઉપર આપણે જોઈએ તો પેલા ગુરુ દ્વારા આ બી બી ને જુઓ કેટલામાં ક્રમ આપ્યો છે ક્રમ ઉપર લખેલા છે તો બીને પેલો ક્રમ આપ્યો છે તો આપણે આર ઓફ એક્સની અંદર બી માં લખશું એક ત્યારબાદ એફ ને બીજો ક્રમ આપ્યો છે તો એફમાં લખશું આપણે બે એના પછી એને આપેલો છે ત્રીજો ક્રમ ખાસ સમજો એને ત્રીજો ક્રમ તો એમાં લખશું આપણે ત્રણ ત્યારબાદ સી ને ચોથો ક્રમ તો સી માં લખશું આપણે સામે ચાર એના પછી ડી તો ડીને જો કેટલા મો ક્રમ આપ્યો છે પાંચમો તો આપણે અહીંયા લખશું પાંચ એના પછી ઈ ઈને છઠ્ઠો ક્રમ તો અહીં આપણે લખશું છ જો આ રીતના આપણને અલગ રીતે ક્રમ આપેલા છે તો આ રીતના લખવાના છે હવે આપણે આર ઓફ વાય નો વારો લઈએ તો એમાં જો બીજા ગુરુ દ્વારા એફ ને પેલો ક્રમ છે તો આપણે એફની સામે લખશું એક એના પછી એને આપેલો છે બીજો ક્રમ તો એની સામે લખશું આપણે બે સીને આપેલો છે ત્રીજો ક્રમ તો સી ની સામે લખશું આપણે ત્રણ બી ની સામે ચાર તો અહીંયા બીની સામે ચાર પછી ઈને પાંચમો ક્રમ તો અહીંયા લખશું ઈની સામે પાંચ અને ડીને આપેલો છે છઠ્ઠો ક્રમ તો ડીની સામે લખશું છ તો આ રીતના આપણને અલગ રીતે ક્રમ આપ્યા હતા તો આપણે આ રીતના વ્યવસ્થિત લખી નાખ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણો દાખલો જે છે જેમ આપણે એઝ ઇટ ઇઝ ગણીએ છીએ એ રીતના થઈ ગયો છે તો આપણે કોલમ બનાવશું ડીની ડી એટલે કે ડિફરન્સ ડિફરન્સ એટલે બાદ બાકી એટલે કે આર ઓફ એક્સ માઇનસ આર ઓફ વાય બાદ બાકી કરતા જાય ચાલો ત્રણમાંથી બે જાય તો એક એકમાંથી ચાર જાય માઇનસ ત્રણ ચારમાંથી ત્રણ જાય એક પાંચમાંથી છ જાય માઇનસ એક છ માંથી પાંચ જાય એક બે માંથી એક જાય એક ચલો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ડીની કોલમનો ટોટલ હંમેશા ઝીરો થાય તો આપણે ચેક કરી લેવાનું જેથી કરીને આપણને ખબર પડે કે આપણી બાદ બાકી ખોટી છે કે નહીં બરાબર તો પ્લસમાં ટોટલ જુઓ એક ને એક બે ને એક ત્રણ ને એક ચાર માઇનસમાં ટોટલ જુઓ માઇનસ ત્રણ ને માઇનસ એક માઇનસ ચાર પ્લસ ચાર ને માઇનસ ચાર ઝીરો તો આપણે બાદ બાકીમાં ક્યાંય ભૂલ કરેલી નથી ચાલો આગળ જોઈએ એના પછીની છેલ્લી કોલમ ડી સ્ક્વેર તો ડી સ્ક્વેરની કોલમમાં આપણે સ્ક્વેર કરતા જાય એકનો વર્ગ એક માઇનસ ત્રણ નો વર્ગ નવ એકનો વર્ગ એક એકનો વર્ગ એક એક અને એક વિદ્યાર્થી મિત્રો સ્ક્વેર કરવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું છે માઇનસનો પણ સ્ક્વેર તમે કરો એટલે એ પ્લસમાં જ આવશે બરાબર ત્યારબાદ આપણે આ કોલમનો કરીએ છીએ સરવાળો તો એક ને નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો ડી સ્કવેરની કોલમનો ટોટલ આપણને મળે છે ચૌદ હવે વિદ્યાર્થી મિત્રો આપણી તમામ કોલમ અહિયાં તૈયાર છે હવે આપણે સૂત્ર લખવાનું છે તો સૂત્ર લખીએ ચલો આર બરાબર વન માઇનસ સિક્સ સી ડી સ્ક્વેર છેદમાં એન ઇન્ટુ એન સ્ક્વેર માઇનસ વન ક્લિયર છે હવે બધાને આવડી ગયો છે સૂત્ર ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આમાં કિંમત મૂકતા જઈએ ચલો એકને એમને રાખશું છ ને પણ એમને ડી સ્કવેર તો ડી સ્કવેર ની કોલમ નો ટોટલ જુઓ ચૌદ ચાલો ત્યારબાદ બાદ એન એટલે કે નૃત્યકારો ની સંખ્યા ટોટલ કેટલી છે તો કે છ તો આપણે અહીંયા લખશું એન બરાબર છ ચલો એન સ્ક્વેર એટલે કે છ નો વર્ગ માઇનસ એક આગળ વધીએ એકને એમને રાખશું ચૌદ ગુણ્યા છ એટલે કે ચોર્યાસી છ ને એમને રાખશું છનો વર્ગ છત્રીસ એમાંથી માઇનસ એક કરવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે કદાચ છ અને આ છ કેન્સલ કરી નાખો તો પણ જવાબ આવી જશે અને આ રીતના કરશો તો પણ જવાબ આવી જશે ચલો વન માઇનસ ચોર્યાસી ને એમનેમ રાખશું આ છ ને પણ એમને રાખશું છત્રીસ માંથી એક જાય એટલે ક્લિયર છે ઓકે આગળ વધીએ વન માઇનસ આ ચોર્યાસી ને એમનામ રાખશું પાંત્રીસ ગુણ્યા છ એટલે કે બસો દસ ચલો ક્લિયર ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાના કેલ્ક્યુલેનો ઉપયોગ કરશે અને આમાં સાથે સાથે જોતા જ જશે કે આ આ રીતના આવે છે કે નહીં ચાલો વન માઇનસ ચાલો આપણે ચોર્યાસીને બસો દસ વડે ભાગવાના છે તો કેલ્ક્યુલેટરની મદદથી ચોર્યાસી ભાગ્યા બસો કરો એટલે તમને મળે છે ઝીરો પોઈન્ટ ચાર ચલો ક્લિયર અને ત્યારબાદ એકમાંથી ઝીરો પોઈન્ટ ચારને આપણે બાદ કરીશું તો છેલ્લે આપણને મળે છે જીરો પોઈન્ટ છ તો વિદ્યાર્થી મિત્રો આપણા દાખલાનો જવાબ છે એટલે કે ક્રમાંક છ ની કિંમત છે જીરો પોઈન્ટ છ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ક્રમ આપણને અલગ રીતે જ આપ્યા હતા તો આપણે આ દાખલાને વ્યવસ્થિત રીતે ગઈણો આઈએમપી દાખલો છે આજના વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા નવા વિડીયો લેક્ચરની અંદર મળશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ